ધાનેરા તાલુકાના કોટડા રબિયા ગામ ખાતે આવેલા પૂજ્ય રાજબારથી મહારાજની 66મી પુણ્યતિથિની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મહાન તપસ્વી અને પરચાધારી પૂજ્ય રાજબારથી મહારાજના દર્શને આજે હજારોની સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા. દર વર્ષની જેમ સતત 2 દિવસ સુધી ભજન સંધ્યા અને ભોજન પ્રસાદની સાથે ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત મદન બારથી મહારાજના આયોજનને લઈ ગુજરાત સહિત પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી પણ ભક્તો આજના દિવસે આવતા હોય છે. અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવની ઉજવણીમાં આજે અનેક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રી રાજપાર્થી મહારાજ મઠ કુટડા રહ્યા, જ્યારે રાજપાર્થીની 66મી પુણ્યતિથિ ઉજવાતી હોય ત્યારે ભાવિક ભક્તો બહારથી રાજસ્થાન ગુજરાતથી પધારેલા ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું. અને જ્યારે બાપજી રાજપાર્થી મહારાજની સમાધિ લગભગ 66મું વર્ષ છે એમની વર્ષગાંઠ, દર વર્ષે અમે હમણાંથી 11ના દિવસે ઉજવીએ છીએ. અને જ્યારે ભાવિક ભક્તો બહુ સંખ્યામાં કોઈ 5-6 હજારની સંખ્યામાં કોઈ ભાવિક ભક્તો પધારી રહ્યા છે, તેમનું બાપજી વતી ગ્રામ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને બાપજીનો તો પરચો અપરંપાર છે, જ્યારે કોઈ શ્રદ્ધા હોય ત્યારે જ ખબર પડે કે બાપજીની શ્રદ્ધા શું છે. અને જ્યારે અમને ઇતિહાસ જ્યારે વડવાઓ કહેતા કે જ્યારે રાજપાર્થી મહારાજ વડગામની અંદર જ્યારે અમુક ટાઈમે કંઈ પ્રોગ્રામ હતો ત્યારે કંઈ તળાવમાંથી બાપજી કીધું કે આ ઘી છે અને ઘી ઉછેલું લાવી દો ખૂચું તો એટલે. અને જ્યારે 3-4 ડબ્બા લાયા અને પછી જળમાંથી ઘી બનાવ્યું બાપજીએ, ત્યારે બાપજીની ખૂબ અપરંપાર છે અને ખૂબ શ્રદ્ધા છે બાપજીને. બધા લોકોને બહારથી આજુબાજુથી ઘણા લોકો પધારી રહ્યા છે ભાવિક ભક્તો. જય બોલો શ્રી રાજપાર્થી મહારાજ.